મણિયા ને ભૂલી ન જાજો, મણિશંકર કોઈ હશે યાદ છે, છઠ્ઠા ધોરણમાં પેલો નંબર આવ્યો હતો, મતલબ આ સાતમા ધોરણની પરીક્ષા છે જેમાં આપણે બધા છીએ. બીજો કે છે હા નટુડો છે, નટુડો એના તો બાપા જ હેડમાસ્ટર છે, હેડમાસ્ટર છે એટલે આચાર્ય છે, કદાચ એમનું કઈ ચાલે પણ ખરું તો એનો નંબર પણ આવી શકે. બચ્ચુડાના મામા તો મામલતદાર છે, આટલો મોટો અધિકારી છે, એમનું એ કઈક તો લાગવત તો ચાલે ને. તો વળી એક કીધું કે ઓ ધનશંકરના માસા ખબર છે કોણ છે? ધનશંકરના માસા છે એ વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, હેડ અધિકારી છે, ક્લાર્ક છે. તો એનો પણ આવી શકે, તું એમ જ કેમ કે છે પાત્ર છે? તો મહાદેવ કહે છે કે ના મને વિશ્વાસ છે કે મારો દર્શન. તો બધા છોકરાઓ એની પાસે એવું નક્કી કરાવવાનું છે કે જો તું શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી લે ને તને 1000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળે તો તારે અમને બધાને ઉજાણી આપવી અને દાવત આપવી, મતલબ પાર્ટી આપવી. અને મહાદેવ નક્કી થાય છે કે હા જીતી જઈશ તો જરૂર આપીશ. આમ વાત કરતા 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 રસ્તાની પગડંડી ને સાંકળા રસ્તા ઉપરથી જઈ રહ્યા છે, પગે ચલાય એવા રસ્તા ઉપરથી. તો અચાનક વાત કરતા 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 મહાદેવની નજર એક તરફ જાય છે અને એના મોઢા પરથી જોતા જોતા જ શબ્દ નીકળી જાય છે, કાપલો કાઢી નાખો. કાપલો કાઢી નાખો મતલબ ખાઈ જાવ, ચડી જાવ. તો બધાએ કે છે શું કાપલો કાઢી નાખવાની? તો મહાદેવ જોવે છે કે એક ગાય એના ખેતરમાં ઘૂસી ગઈ છે જ્યાં ઘઉંનો પાક તૈયાર છે અને આરામથી ગાય તો તગડી બગડી રુષ્ટ પુષ્ટ છે અને નધણિયાતી છે, મતલબ કોઈ માલિક નથી એનો, તો જ કોઈના ખેતરમાં ઘૂસી દે ને, તો કોઈ જવા દે, ચાલી રહી છે મજાની. તો મહાદેવને એમ થાય છે કે અરે રે કેટલી મહેનત કરી ત્યારે આટલો મોટો આવો સરસ પાક થયો છે, હવે એ જાય તો કેમ ચાલે? તો ધનશંકર છે જેને શંકા કહીને બોલાવે છે કે શંકા તું દફતર લે ને, તમે પોતે જ હું આવું છું. બીજા કે છે એટલે આ તારી શિષ્યવૃત્તિની પરીક્ષા છે, તો કે હા બસ તમે પહોંચો હું આવું છું. તો બધાને આગળ જવા દઈ અને મહાદેવ ખેતરમાં જાય છે, પોતાના ખેતરમાં ગાય ઘૂસેલી છે અને ગાય તો એકદમ તગડી રુષ્ટ પુષ્ટ છે, એની સામે મહાદેવ તો બચ્ચું દેખાય પણ નહીં એવું. અને ગાય છે એ પૂંછડીથી માખીઓને એ બધું ઉડાડે છે ને જાય છે. હવે અવડી મોટી ગાયને કાઢે કેવી રીતે? તો આજુબાજુ જોવે છે તો કાંઈ લાકડી કે એવું મળતું નથી, તો આંકડાનું ઝાડનો એક ડોળો આંકડા દેડા થાય ને એ ઉપાડીને ગાયને મારે છે. આટલા મોટા શરીરમાં આટલો ડોળો શું દેખાય? તો ગાય તો આમથી આમ આમથી આમ એક વાર તો જોવે છે મહાદેવની તરફ કે આ તો મહાદેવને લઈ લો ને મારું. પછી એને એમ થાય છે કે આટલું નાનું બચ્ચું છે આને શું મારું, એમ થઈને જવા દે છે. માંડ કરીને મારી મારી અને મહાદેવ એ ગાયને કાઢે છે. તો મહાદેવ ના ખેતરમાંથી નીકળીને ગાય નારજી કાકાના ખેતરમાં ઘૂસી જાય છે. હવે નારજી કાકા છે ગામમાં વડીલો હોય એને કાકા મામા આવી રીતે કહેવામાં આવે. તો સ્વભાવે બહુ ખાલીદા ગુસ્સાવાળા છે, બીએ બધાયસ એમની સાથે વાત કરે. તો પેલા તો એમ થાય છે કે નારજી કાકાનું ખેતર છે, પણ પછી મહાદેવ વિચારે છે કે નારે ના કે સ્વભાવ ગુસ્સાવાળા છે એમનું ખેતર થોડી ખાવા જોઈએ. તો નારજી કાકાના ખેતરમાં જાય છે અને ગાયને કાઢવાની કોશિશ કરે છે, બહુ મારે છે. ગાય તો હવે જાનવર છે તમને ખબર છે, તો આમ જાય આમ જાય આમ જાય દોડાવ્યા લાગે. મહાદેવની શિષ્યવૃત્તિની પરીક્ષાની ચિંતા છે પણ સાથે એમ છે કે મહેનત ના કામ થશે. તો એમાંથી માંડ માંડ કાઢે છે તો આગળ જઈને એની માસીના ખેતરમાં ઘૂસી જાય છે. તો રસ્તા પરથી જોવે છે બે ચાર જણને જાતા, તો કે છે એ મારી માસીને કહેજો ને કે આવીને ગામ બોલી નાખી દે છે કે આ તો ક્યારે ગામમાં જાય, ક્યારે મારી માસીને કહે, ક્યારે મારી માસી કોઈને મૂકે ત્યાં સુધી તો ખેતર ખવાઈ જાય છે. તો માસીના ખેતરમાં માસીના ખેતરમાંથી ગમે એમ કરીને નીકળે છે. તો ગામના સૌથી વૃદ્ધ દાદી છે ખુશાલમાં એના ખેતરમાં ગાય ઘૂસી ગઈ. એ ખુશાલમાં તો પોતે બહુ ગરીબ, એક નાનકડા એવા ટુકડા જેટલી જમીન એમની પાસે અને હળ અને બળદ એ બીજા ઘરથી માંગી આવ્યા હતા. તો એમને તો કોઈ હતું નહીં આગળ પાછળ જે કમાઈને આપે. તો એને બિચારા ખુશાલમાં શું કરશે, ગાય પણ પરીક્ષા લે છે. પણ મહાદેવ સતત એની પાછળ પડી પડીને ગમે તેમ કરીને કાઢે છે અને છેલ્લે પોતાના જ ખેતરમાં ઘૂસે છે ત્યાંથી પણ કાઢે છે. પણ ત્યાં જઈને ઝબકારો થાય છે કે મારી તો શિષ્યવૃત્તિની પરીક્ષા છે. તો પાટી મેરે છે, પાટી મેરે છે એટલે આગળ પાછળ જોયા વગર બહુ ઝડપથી દોડવા માંડે છે. એ આવે છે ત્યારે 10 મિનિટ પહેલા પરીક્ષા શરૂ થઈ ગઈ છે. તો જે સુપરવિઝન કરવા આવે છે એ પૂછે છે એમને
એને પોતાના જેટલા પોતાના માટે જેટલું વિચાર્યું એવું ને એવું એને પોતાના આ બધા ગામના લોકો વિશે પણ વિચાર્યું એટલે એમને લાગ્યું ઇન્સ્પેક્ટરને કે આ છોકરો માનવતાની એક માણસ તરીકેની પરીક્ષામાં પાસ થઈ ગયો છે એટલે એમને શિક્ષકને બોલાવ્યા કે તમે આને બેસવા દો અને આને પેપર આપો અને મહાદેવ પેપર લખવા બેઠો આપણે આગળ સમજી લેવાનું છે કે મહાદેવ બહુ સારી રીતે પાસ થયો છે તો જીવનમાં સારી અને નસીબ વસ્તુ આપણી સામે આવે તો ત્યારે આપણી પરીક્ષા છે કે આપણે કોની પસંદગી કરીએ છીએ સારાની કે ખરાબની સાચાની કે ખોટાની આવી પરિસ્થિતિઓ આપણી સામે હોય છે કેટલીક વસ્તુઓથી આપણને લાભ થતો અને કેટલીક સાચી વસ્તુથી આપણને નુકસાન થાય તો ત્યારે આપણે શું પસંદ કરીએ છીએ એ આપણી પરીક્ષા છે આપણે ક્લાસમાં આવવાના કહેતા હોય છે ને મિસ કે આપણી વસ્તુ ન હોય તો સોનાની હોય તો પણ ઉપાડવી નહીં એ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની છે કે શાળાઓની પરીક્ષામાં કે બીજી આવી જે પાઠ્ય પુસ્તકોમાંથી જે પરીક્ષા લેવાય છે એ તો આપણે આજે ની તો કાલે ગમે ત્યારે પાસ કરી લઈશું પણ જો માણસ તરીકે આપણે નાપાસ થયા તો પછી આપણે સતત નાપાસ જ થતા રહેશું આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે તો હવે આપણે આ પાઠ આવી રીતે સમજી લીધો હવે એક વખત આપણે પાઠ વાંચી જઈએ વાંચીને પણ સમજી લઈએ બરોબર પાઠ 3 પરીક્ષા લેખક પન્નાલાલ પટેલ સૂર્ય ઉગ્યો ગૌ ચણાના મોર પર સોનું છાંટવા લાગ્યું સોનું છાંટવા લાગ્યું મતલબ એનો તડકો પડવા માંડ્યો વસંતનો વાયરો મોર ઉપરનું સોનું સાંભળવા માંડ્યો ભેગું કરવા માંડ્યો પવન પક્ષીઓનું ટોળું વાયરા પાછળ પડ્યું પાંખોનું વીંજણો વીંજણો એટલે જેનાથી હવા નાખી આપણે એને વીંજણો કહેવાય વીંજણો વીંઝતું હવામાનનું સોનું ધરતી પર પાછું ધકેલાતું હતું ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું ગાય અને ભેંસનો જે સમૂહ હોય એને ધણ કહેવાય ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોડતું જતું ખાતું જતું હતું ફંફોડવું એટલે શોધવું શાળાએ જવા છોકરા હાલે મોલ જોતા મોલ એટલે પાક હવા ખાતા પક્ષીઓના માળા પાડતા ખેતર શેડેથી શેડેથી એટલે સાંકળો પગરસ્તો પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલા પાડતા એક છોકરો બોલ્યું છું ઉપાડો પગ આજે મારે પરીક્ષા આપવાની છે ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે તારે આપવાની છે અમારે શું ચારેયમાંથી મોટો છોકરો મશ્કરીમાં બોલી ઉઠ્યો અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે તેજસ્વી વિદ્યાર્થી હોય અભ્યાસમાં એને અભ્યાસમાં મદદ કરવા માટે સરકાર તરફથી અમુક રૂપિયાની મદદ મળે એટલે શિષ્યવૃત્તિ કહેવાય ત્રીજા એક ટાપસી ભૂમિ ટાપસી ભૂમિ એટલે ચાલતી વાતમાં સંમતિ આપવી હા કહેવી તમે અરજી કરો તો તમને એ મળે પણ તમે કઈ મારા જેવા ગરીબ નથી પહેલો બોલ્યો પણ તને જ્યાં મળી છે તમારા 10 ની પરીક્ષા દેશે ત્યારે ને માગે વડાએ કહ્યું ને કેમ જાણ્યું કે પહેલા 3માં તું આવીશ ચોથો એ વાતમાં પડ્યો એમ તો નહીં પણ પહેલો આવીશ મહાદેવે સગર્વ કહ્યું સગર્વ સ એટલે સાથે ગર્વ એટલે અભિમાન સહિત કહેવાય નહીં હો માધવ વડાએ કહ્યું આડે દિવસે દોડે ને દસે રાય નાય દોડે મતલબ રોજ જે કામ આસાનીથી થઈ જતું હોય એ જ્યારે જે દિવસે કરવાનું હોય એ દિવસે ન પણ થાય એવું પણ બને ના શું દોડે એવી પાટી મેળવું એટલે એવી ઝડપ કરાવું ત્રીજો વચ્ચે બોલ્યો મણિયાને તું કામ ન જાણતું મતલબ ઓછો ન સમજે છઠ્ઠા ધર્મમાં પહેલે નંબર આવ્યો જ હતો ને વળી એ તો હું માંદો ચોથો બોલી ઉઠ્યો ને નટુરો ઓછો છે કે એમાં પાછા એના બાપા હેડમાસ્ટર છે આચાર્ય બીજા ત્રીજી વાત કરી મને તો લાગે છે કે બચુડાના મામા મામલતદાર છે તેથી એને તો મળવાનું છે ને ધનશંકરના માસા એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ એટલા છે એમના જ હાથમાં બધું મતલબ આ બધું એમના હાથમાં છે તો બની શકે એનો નંબર આવે મહાદેવ ના ડગ્યો મતલબ પોતાની વાતમાંથી ચલિત થયો નહીં નારે એવું મત તો પરીક્ષા જ ન લે ખાલી તમે ઘોડા ઘોડાવો છો ઘોડા ઘોડાવે એટલે નકામા વિચારો કરો વડાએ કહ્યું ઠીક ભાઈ જોઈએ છીએ ને મામાનું ઘર કેમ છે દીવો બળે એટલે જોશું હમણાં જ પરીક્ષા લેવા છે રિઝલ્ટ આવશે તો ખબર પડશે હા હા દીવો બળે એટલે પહેલો નંબર લાવો મહાદેવ તાનમાં હતો મતલબ પૂરા મૂળમાં હતો સારું જોતો કે ભાઈ શંકા ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો હા વળી આપણા ગામનું ના કરે છે ના કરેલું એટલે પ્રતિષ્ઠા સચવાયું પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા બીજાને 10 ને ત્રીજો આવીશ તો એ 5 પાંચે ક્યાં ઓછા છે ગાંડા ત્રીજાએ લાખ સાથે મતલબ ચાલતો મોકો મોકાનો ફાયદો ઉપાડ્યો ને આપણને ઉજાણી પડશે પાર્ટી ચોથે પાક
મહાદેવ મંજૂર થયો આ રીતે આ ચારેય છોકરા જીભના સપાટા મારે છે મતલબ વાતો કરે છે ને ચાલી રહ્યા છે અડખે પડખે લડી રહેલી લડવી એટલે નીચે ઝૂકી ગયેલી ઊંબીઓ ડુંડા ગૌના ને જુવારના ને હોયથી પસવારતા રહે છે મોં ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા રહે છે દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી દે છે ચારે દિશે પથરાઈ રહેલા મૂળની ઉપર નજર નિફરતી રહે છે એકાએક મહાદેવની નજર થંભી જાય છે અટકીને ઊભો રહે છે બોલી પડે છે ખાઈ જાઓ પેલા કણે અટકે છે મહાદેવની નજર ભેગી નજરે ગૂંથે છે એટલે જોવે છે કે ક્યાં શું જોઈ રહ્યા છે પેલી બાજુના ખેતર તરફ જુએ છે પાણી સરખો કૂણો કૂણો ઘઉંનો હો છે સારસ પક્ષી ધરતું હોય તેવી એક ગાય છે ધીમે ધીમે ચાલે છે ને ખાતી જાય છે કાપલો કાઢી નાખે મતલબ ખાઈ જવું ચરી જવું મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા ત્યારે માસીના ખેતરમાં લાગે છે શંકાએ અટકળ કરી એટલે ધારણ ત્રીજા કયું શેઢા પર છે મહાદેવ વિચારમાં હતો બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે આ પર કે પેલી પર પણ ખાવાની તો ગમો જ નહીં ગામ તરફ એને નજર દોડાવી દૂર કોઈ માણસને જોયું બૂમ પાડીને કહેવા લાગ્યો એ મારા માસીને કહેજો ને ત્યાં કહેજો કે ગાય વળી થયું ક્યારે આવશે ક્યારે કાણશે એટલામાં તો કાપો કાઢી નાખશે મહાદેવે શંકર સામે દસ્તક ધર્યું ધર્યું એટલે આપ્યું લેડી શંકર ગાયને હું હાંકતો આવું શંકરે દસ્તક લીધું યાદ આવ્યું તારે ત્યાં પરીક્ષા છે ને આવ્યો મહાદેવે પાટી મેળવી મોળ ઉપર ઉડતી ઉડતી સમડી જતી હોય એવું એનું માથું દેખાતું હતું કહેતો હતો તમ તમારે હેંડતા થાવ મતલબ ચાલતા થાવ આવ્યો હું તો હરાયું ચરેલી ગાય મસ્તાન હોય નદણિયાથી ગાય મસ્ત તેલી હોય એમાં શી ન હોય મહાદેવ મન ભરીને ઢેફા એટલે કે માટીના હોય એ મારે ચરબી ભરી ગાયને તો લાડના લટકા એટલા મોટા શરીરમાં શું દેખાય એટલા પર સોટું પણ ન હતું શેડા ઉપરથી આકડાનો એક દોરો ભાગ્યો પણ ગાયને તો ચમડી જાણે શરીર પરથી માખો જ ઉડાડતી હતી માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું કાકા ખારીના ગુસ્સાવાળા હતા પણ એટલે કઈ ગૌને ખાવા થોડી દેવાય તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું મહાદેવને થયું ના ના નાજી કાકાને આટલું એક આ ખેતર છે ને કાપડો કાઢી નાખશે ને વળી ગાયને આગળ નાખી મહાદેવમાં અધીરાય અને અકડામાં મૂંઝવણ વધવા લાગ્યું એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂડવા માંડ્યું મારવા માંડ્યું ગાયને મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું પણ છોકરો એને મારવા શકતો ન લાગ્યો એટલે પછી આડે અવડે દોડવા માંડ્યું નારજી કાકાનું ખેતર પૂરું થયું મહાદેવને થયું જાઉં પણ શંકાનું જે ખેતર હતું એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો મહાદેવની અકડામણનો પાર ન હતો શાળા તરફ જઈ રહેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું આટલું ખેતર કાઢીને મેલિસ્ટ પાટી ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેટી મહાદેવની મૂંઝવણે હવે માઝા મૂકી મતલબ મર્યાદા વટાવી જતી એની ગતિ ગામ તરફ પાછી હતી અને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી અકડામણમાં રડવા સરખું થઈ ગયું ગાયને ભાંડ તો ગયો ભાંડો મતલબ ગાળો બોલવી મારતો ગયો ને વળી વળીને પાછું જોતો ગયો પણ પોતાનો શેડો વટાવ્યો ત્યાં જ એનું ગભરું જીવ રડી ઉઠ્યું આ તો પેલા ખુશાલમાંનું ખેતર હતું એમને તો કોઈ હળ આપતા છે જ નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર ગૌરાવ્યું છે એટલેથી હાંકી લાવી મેલીને ખુશાલમાંના ખેતરમાં મેળ્યું ને ભલો મહાદેવ વળતો ગયો માથા ઉપર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત હરેલી ભરેલી ચડી વળી ગાયને સૂડતો ગયો એમાં વળી વાડ નડી કાઢવી ક્યાંથી ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીંડું કાઢ્યું પાડતો ગયો નાકને સીતો ગયો પસીનો લૂંચતો ગયો ને રડતો રડતો પાછી વળીની ગાયને ભાંડતો ગયો એ પાછી ક્યાં જાય છે અહીં છીંડામાં મરને દોડીને મહા મહેનતે ગાય વાળી છીંડા માટે બહાર કાઢી ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમના એટલે યમરાજના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી રીતે મુઠ્ઠીઓ વાળી મોરની સપાટીએ સરંગ કરતો છૂટેલો તોપનો કોઈ ઘોડો જોયો પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઉભો કર્યો ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું એનો ચહેરો આંસુથી ખરડાયેલો મતલબ ભરાયેલો હતો અંગે પણ પસીનામાં રેબઝેબ હતો મતલબ પસીનાથી નીતરતો સવાલ કર્યો કેમ ભાઈ મોડો પડ્યો મહાદેવ રડતો ગયો અને પોતાની કથન વાર્તા કહેતો ગયો
ઘઉંના પોલમાંથી ગાય હાકવા ગયો તો સાહેબ જતા તો જઈ લાગ્યો, પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા ગયો, એમાં મને ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખમાં આંસુ ન હતા, પણ માનવતાની સરવાણી, સરવાણી એટલે પ્રવાહ. પોતાને પૂછશે કોના મનમાં મારે એ હરાઈ ગાયને મૂકવી સાહેબ? આપ જ કહો. ને જાણે ઇન્સ્પેક્ટર પોતાની મનની વાત બબડી પડ્યા, અચાનક બોલી ઉઠ્યા, પાસ છે જા. ખ્યાલ આવતા શિક્ષકને હુકમ કર્યો, આપો એને પેપર. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા, અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો, પેપર લઈને મંડી પડ્યો. તો આજે આપણે ગુજરાતી વિષયમાં ત્રીજો પાઠ, પરીક્ષા, લેખક પન્નાલાલ પટેલ, એ વિશે આપણે સમજ્યા. હવે પછી આપણે સ્વાધ્યાય જોશું.